हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, आज आपने स्वाध्याय पोथी में एक्टिविटी 4 भणवानी छे। तो चलो तमे अहीं जुओ, आपणे आ पाठ्यपुस्तक में भणी गया छीए। यस, अहीं तमने आ चित्र आप्युं छे, ए काउंट करीने लखवानुं छे। सर्कल्स, वर्तुळ केटला आप्या छे? 15। स्क्वेर्स एटले के चोरस केटला आप्या छे? 12। रेक्टेंगल केटला आप्या छे लंबचोरस? 9। अने ट्रायंगल्स, त्रिकोण केटला आप्या छे? 15। ए तमारे आ चित्रमांथी फाइंड आउट करीने काउंट करीने लखवाना छे। हवे कीधुं छे, दिस इज अ पिक्चर ऑफ अ डॉग, देर आर डिफरंट शेप्स इन इट। आ कूतरानું ચિત્ર છે, એમાં અલગ અલગ આકારો આપેલા છે। ધ હેડ ઇઝ રાઉન્ડ, એનું માથું ગોળ છે। ધ આઈઝ આર ઓલ્સો રાઉન્ડ, એની આંખો પણ ગોળ છે। ધેર આર ટોટલ 15 સર્કલ્સ ઇન ધી ડોગ, કૂતરામાં ટોટલ 15 રાઉન્ડ છે, વર્તુળ છે। ઇટ હેઝ 9 રેક્ટેંગલ્સ એન્ડ 15 ટ્રાયંગલ્સ, 9 લંબચોરસ અને 15 ત્રિકોણ છે। ઇટ હેઝ 12 સ્ક્વેર્સ અને 12 ચોરસ છે। તો આ મુજબ આનું વર્ણન લખવાનું છે। એક્ટિવિટી 5 આપણે ભણી ગયા છીએ। અહીંયા વાક્યોનું ભાષાંતર કરવાનું કીધું। આ કપ છે તો શું લખીશું? ધીસ ઇઝ અ કપ, તે લીલો છે, ઇટ ઇઝ ગ્રીન। આ બટન છે તો ધીસ ઇઝ અ બટન, તે વાદળી છે, ઇટ ઇઝ બ્લુ। આ બિલાડી છે તો લખીશું ધીસ ઇઝ અ કેટ, તે કાળી છે તો લખીશું ઇટ ઇઝ બ્લેક। આ ટેબલ છે, ધીસ ઇઝ અ ટેબલ, તે પીળું છે, ઇટ ઇઝ યલો। પછી આ એક્ટિવિટી 4 અને 5 આ મુજબ લખવાની છે। હવે તમને આપ્યું અહીંયા એક્ટિવિટી 6। એક્ટિવિટી 6 જુઓ, મેં ઉચ્ચાર સાથે લખ્યું છે, ચલો બોલો। ધીસ ઇઝ અ કપ, ધ ટી ઇઝ હોટ, ધીસ ઇઝ અ મેન, હી ઇઝ ફેટ, આ માણસ છે તે જાડો છે। ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, ઇટ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ કપ છે એ ઠંડો છે। ધીસ ઇઝ અ બેગ, આ બેગ છે, ઇટ ઇઝ હેવી, તે ભારે છે। ધીસ ઇઝ અ નીમ ટ્રી, ઇટ ઇઝ શોર્ટ, આ લીમડાનું ઝાડ છે તે ટૂંકું છે। ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, ઇટ ઇઝ બિગ, આ લીલા કલરનું બોક્સ છે તે મોટું છે। ધીસ ઇઝ અ સ્મોલ પર્સ, ઇટ ઇઝ લાઇટ, આ નાનું પર્સ છે, નાનું બેગ છે અને તે હળવું છે। તો આ એક્ટિવિટી 6 આ મુજબ લખવાની છે, ઉચ્ચાર સાથે અને અર્થ તો મેં બોલી છું, પણ તમારે સ્વાધ્યાય પોથીમાં આ મુજબ લખવાનું છે। અને હા, સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરતા જજો, આપણી પેરેન્ટ્સ મિટિંગ આવશે, વાલી મિટિંગ, એમાં તમારે લઈને આવવાનું છે ચેક કરવા માટે, બરાબર? તો આ મુજબ લખવાનું છે। નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 7, મગનભાઈની ફળોની દુકાન। આ પણ આપણે કરી ગયા છીએ, તો અહીંયા ચલો એરા આપ્યા છે મુજબ બોક્સમાં લખો। સાઇનબોર્ડ, શોપકીપર, કેપ, શર્ટ, બાસ્કેટ। એક્ટિવિટી 8, આપણે એનું ભાષાંતર જોવાનું છે કે તે મગનભાઈની ફળોની દુકાન છે, તો તે એવું કેવું હોય તો શું આવશે? ઇટ, ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ, મગનભાઈની, નો ની નું ના એવું કેવું હોય તો અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ લાગે આ મુજબ, બરાબર? પછી કીધું છે સાઇનબોર્ડ લાલ અને વાદળી છે, ધ સાઇનબોર્ડ ઇઝ રેડ એન્ડ બ્લુ। પછી કીધું છે સલીમના હાથમાં બાસ્કેટ છે, સલીમ હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, એના જો છોકરો છે એટલે અહીંયા હિઝ આવશે, બરાબર? પછી કીધું છે મગનભાઈનું શર્ટ ગુલાબી છે, મગનભાઈ શર્ટ ઇઝ પિંક। ફરીથી વાક્યો જોઈએ, ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ, નંબર 2 ધ સાઇનબોર્ડ ઇઝ રેડ એન્ડ બ્લુ, નંબર 3 સલીમના હાથમાં બાસ્કેટ છે, નંબર 4 મગનભાઈનું શર્ટ ગુલાબી છે। ચલો 5મું, સલીમ મગનભાઈ સાથે વાત કરી રહ્યો છે, તો વાત કરવી એટલે ટોક, પણ વાત કરી રહ્યો છે એટલે ટોકિંગ આઈએનજી લાગશે। ચલો નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો। હુ ઇઝ ધ શોપકીપર, દુકાનદાર કોણ છે? તો લખીશું મગનભાઈ ઇઝ ધી શોપકીપર, મગનભાઈ દુકાનદાર છે। નંબર 2, વોટ ઇઝ સલીમ ડુઈંગ, સલીમ શું કરી રહ્યો છે, ટોકિંગ કે વોકિંગ? તો લખીશું સલીમ ઇઝ ટોકિંગ। નંબર 3, વોટ ઇઝ ધી કલર ઓફ મગનભાઈ શર્ટ? તો લખીશું પિંક, મગનભાઈના શર્ટનો રંગ ગુલાબી છે। નંબર 4, આર ધેર મેંગોઝ ઇન ધી શોપ? તો લખીશું યસ। નંબર 5, આર ધી એપલ્સ ગ્રીન? શું સફરજન લીલા છે? તો લખીશું નો। એક્ટિવિટી 9 જુઓ, આપણે જે પોએમ સ્ટડી કરીને, ટોમેટો સેઝ, ટમેટો કહે છે એના સ્પેલિંગ,
POT પોટ એટલે ઘડો ઉચ્ચાર લખવાના છે સ્વાધ્યાય પોથી ચેક કરીશ ત્યારે જો ઉચ્ચાર નહીં લખ્યા હોય તો તમને હું લખવા આપીશ અગેન SHOUT શાઉટ એટલે બૂમ પાડવી PLANT પ્લાન્ટ એટલે છોડ FEEL ફીલ એટલે અનુભવવું લાગવું WARM વોર્મ એટલે ગરમ વામ એટલે ગરમ રેડિશ REDDISH રેડિશ એટલે મૂળો અક્રોસ એટલે આ તરફથી પહેલી તરફ ACROSS અક્રોસ એટલે આ તરફથી પહેલી તરફ SOON સૂન એટલે થોડી વારમાં જલ્દીથી બરાબર તો આ સાથે જ યુનિટ નંબર 2 સ્વાધ્યાય પોથીમાં પૂરું થાય છે પાઠ્યપુસ્તકમાં તો કરી જ ગયા છીએ આ સાથે જ આપણો યુનિટ નંબર 2 સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું થાય છે તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું યુનિટ ભણીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તમારું ધ્યાન રાખો આવજો ટેક કેર થેન્ક યુ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ યુ ઓલ અને હા યુનિટ ટેસ્ટ આપણે શરૂ કરવાની છે એટલે એનું પણ તમારે પાકું કરવાનું છે યુનિટ ટેસ્ટનું રીડિંગ કરવાનું છે બરાબર આપણા યુનિટ નંબર 1 અને 2માંથી પ્રશ્નો હશે તો યુનિટ નંબર 2 આખું જ તમે સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરી દેજો અને 2-3 વાર એના સ્પેલિંગ્સ બધી એક્ટિવિટીના મેં કરાવ્યા છે એ તમારે લખવાના છે જેથી કરીને તમને યાદ રહે અને ભાષાંતર પણ લખજો